આજે આપણે ધોરણ એકમાં જીકે વિશે શીખવાનું છે. બાળકો, આપણે શું શીખી રહ્યા છીએ? સવાચાર શીખી રહ્યા છીએ. સવાચારમાં આજે પાઠ 17 શીખવાનો છે. કયો સર? પાઠ 17. તો બધા જ બાળકો રેડી થઈ જશે અને બધા જ બાળકોને ધ્યાન ક્યાં? બોર્ડ પર. પહેલાં આપણે આને સવાચારને સમજવાના શીખવાના છે. પછી જ્યારે એને હું તમે પીડીએફ ફાઇલ મોકલું ત્યારે તમારે સરસ અક્ષર કાઢીને લખવાના રહેશે. તો બધા બાળકોનું ધ્યાન ક્યાં? બોર્ડ પર. ચલો સ્ટાર્ટ કરીશું બાળકો. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ આપણે સવાચાર. સવાલ નંબર 43. હાલોલમાં તળાવ. હાલોલમાં તળાવ. હાલોલમાં તળાવ ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? બાળકો, તમને ખબર છે આપણા હાલોલમાં તળાવ ક્યાં આવેલું છે? કેમ કે હાલોલમાં જે રહે છે એ બધા વિદ્યાર્થીઓને તો ખબર જ હોવી જોઈએ. ચાલો, ક્યાં આવેલું છે? પાવાગઢ રોડ પર. ક્યાં આવેલું છે? તળાવ. મંદિર પાસે તળાવ છે ને, હા, મહાદેવ છે ને, ત્યાં બાજુમાં તળાવ છે. એ તળાવ કયા રોડ પર છે? પાવાગઢ રોડ પર. તો ચાલો જવાબમાં લખીશું. હાલોલમાં તળાવ ક્યાં આવેલું છે? તો પાવાગઢ રોડ પર. જવાબમાં લખીશું પાવાગઢ રોડ પર. હાલોલમાં તળાવ ક્યાં આવેલું છે? પાવાગઢ રોડ પર. કયા રોડ પર આવેલું છે તળાવ? પાવાગઢ રોડ પર આવેલું છે. બરાબર ને? હા, હાલોલમાં તળાવ પાવાગઢ રોડ પર આવેલું છે. ચલો હવે આગળનો સવાલ જોઈશું. સવાલ નંબર 44. ચલો હવે વોશિંગ મશીનનો ઉપયોગ નો ઉપયોગ લખો. આપણે વોશિંગ મશીનનો ઉપયોગ શાના માટે વાપરીએ છીએ? આ વોશિંગ મશીન તમને ખબર છે વોશિંગ મશીનથી શું થાય? અનાજ દળાય. શું થાય બોલો બાળકો? બોલો, કપડાં ધોવા માટે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર ને? હા, વોશિંગનો ઉપયોગ કયો થાય? કપડાં ધોવા માટે, નહીં કે અનાજ દળવા માટે. બરાબર ને? ઓકે, તો ચાલો જવાબમાં લખીશું. વોશિંગ મશીનનો ઉપયોગ કપડાં ધોવા માટે થાય છે. કપડાં ધોવા માટે શું લખીશું? વોશિંગ મશીનનો ઉપયોગ કપડાં ધોવા માટે. આપણે કોનો ઉપયોગ કરીએ છીએ કપડાં ધોવા માટે? વોશિંગ મશીનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર ને? હા, કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ થાય છે. ઓકે, ચલો હવે આગળનો સવાલ જોઈશું. સવાલ નંબર 45. પથ્થરમાંથી લખો. પથ્થરમાંથી ખોદકામ કરનારને શું કહેવાય? શું કહેવાય? પથ્થરમાંથી ખોદકામ કોણ કરે?
ભગવાનની મૂર્તિ છે, ગણપતિની મૂર્તિ બનાવી છે. કોણે બનાવી છે? શિલ્પકારે. કોને કરી છે? શિલ્પી. બરાબર. તો પથ્થરમાંથી કોતરકામ કરનારને શું કહેવાય? શિલ્પી કહેવાય. શું કહેવાય? શિલ્પી. જો લાકડાનું કામ કોણ કરે? સુથાર. તેવી જ રીતે આ પથ્થરમાંથી મૂર્તિ બનાવવાની છે, પથ્થરમાંથી કોતરકામ કરવાનું કામ કોણ કરે? શિલ્પીકાર. શિલ્પી કરે. પછી આ મકાન કોણ બનાવે? કડિયો. કડિયો હોય તો જ તેને જ આપણે મકાન બનાવતા. બરાબર. તેવી જ રીતના સુથારી કામ છે, બારી છે, બારણા છે, એ કોણ બનાવે? સુથાર બનાવે. તેવી જ રીતના આ પથ્થરમાંથી કોતરકામ કોણ કરે? શિલ્પી. કોણ કરે? શિલ્પી. જેને જાત જાતના આકારો આપી કોતરકામ કરતા આવડે અને મૂર્તિ પણ બનાવી શકે છે. તો પથ્થરમાંથી કોતરકામ કરનારને શું કહેવાય? શિલ્પી. જો ચાલો બીજો આગમાં લખીશું. શિલ્પી પથ્થરમાંથી કોતરકામ કરે છે. પથ્થરમાંથી કોતરકામ કરનારને શું કહેવાય? શિલ્પી કહેવાય. શું કહેવાય? શિલ્પી. ચાલો બાળકો, આ સવાલ જવાબ હતા. હવે આ સવાલ જવાબને આપણે એક વખત રિપીટ કરી લઈએ. ઓકે, ચલો. સવાલ નંબર 43. હાલોલમાં તળાવ ક્યાં આવેલું છે? તો પાવાગઢ રોડ પર. પછી વોશિંગ મશીનનો ઉપયોગ, વોશિંગ મશીનનો ઉપયોગ લખો. તો કપડાં ધોવા માટે આપણે કરીએ છીએ. વોશિંગ મશીનનો ઉપયોગ કપડાં ધોવા માટે કરીએ છીએ. પછી પથ્થરમાંથી કોતરકામ કરનારને શું કહેવાય? તો પથ્થરમાંથી કોતરકામ કરનારને શિલ્પી કહેવાય. શું કહેવાય? શિલ્પી. તો બાળકો, આની હું તમને PDF ફાઇલ મોકલીશ, જે તમારે CW અને HW બંને નોટમાં સારા અક્ષર લખવાનું રહેશે. ચલો બાળકો, હવે